કચ્છના ભુજોડી પાસે ખાનગી રિસોર્ટમાં લગ્ન પ્રસંગે મર્યાદા કરતા વધુ લોકો ભેગા થઈ જતા 76 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાઈ તો આ પ્રસંગે સરકાર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરાયો હતો। કચ્છ જિલ્લાના ભુજોડી ગામ પાસે આવેલા ખાનગી રિસોર્ટમાં લગ્ન પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરાતા 76 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ લગ્ન પ્રસંગની મંજૂરી મામલતદાર દ્વારા આપવામાં આવી હતી અને ફક્ત 50 વ્યક્તિઓને જ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું, અને તે પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની શરતે આ મંજૂરી અપાઈ હતી। પરંતુ ઉત્સવના રંગે એવા તો રંગાયા હતા કે કોઈ પણ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું, ત્યારે મામલતદાર અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી। આજરોજ ભુજોડી ખાતે ખાનગી રિઝોર્ટમાં પોલીસને અને વહીવટીતંત્રને માહિતી મળી કે જે લગ્ન પ્રસંગની પરવાનગી મામલતદારશ્રી તરફથી આપવામાં આવી છે, આ લગ્ન પ્રસંગમાં 50 માણસોની જ મંજૂરી મામલતદારશ્રી તરફથી આપવામાં આવી હતી, પરંતુ 50થી વધુ માણસો ત્યાં ભેગા થયા છે, તો આ બાબતે સ્થાનિક પોલીસ અને મામલતદારશ્રીએ સ્થળ વિઝિટ લેતા ત્યાં લગભગ 76 માણસ જગ્યા ઉપર હાજર મળેલ છે, અને આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવતું નથી, અને લગ્ન પ્રસંગમાં જે કન્ડિશન હતી કે માસ્ક પહેરીને તમામ લોકો હાજર રહેશે, તો લોકો માસ્ક પણ નથી પહેરેલા, એટલે આ બધું જે ગેરકાયદેસર કૃત્યો બદલ અત્યારે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। ત્યાં ઘણી બધી ગેરરીતિ અને મામલતદારની પરવાનગીનું ભંગ જણાતા અત્યારે ત્યાં પોલીસ અને મામલતદાર સ્થળ ઉપર હાજર છે, DYSP ભુજ પણ સ્થળ ઉપર હાજર છે અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે।